आजे आपणे धोरण 12 विषय इतिहास चैप्टर त्रीजु चैप्टर चौथु भारत में ब्रिटिश ईस्ट इंडिया कंपनी ने वहीवटीय माळखुं जे रीते भारत नी अंदर अंग्रेजों पोतानुं आधिपत्य स्थापित कर्युं ए मुजब एक वहीवटीय माळखानी जरूर उभी थई अने एना माटे एमने जे वहीवटीय माळखुं स्थाप्यू कारण के ब्रिटिश ईस्ट इंडिया कंपनी नो नियंत्रण हळवू करवामां आव्यो हतो एना उपर प्रतिबंध मूकवामां आव्या हता अने हवे समग्र भारतनो वहीवट ए इंग्लेंड थी थतो हतो अने इंग्लेंडना मूकेला गवर्नरो द्वारा एमां आपणे भण्या के गवर्नर कॉर्नवॉलिस के जे सनदी सेवानो प्रणेता गणवामां आवे छे के एने भारतनी अंदर भ्रष्टाचार दूर करी कलेक्टरोनी निमणूक करवामां आवी अने एनो पगार पण वधारीने 1500 करवामां आव्यो। आ रीते एने भारतनी अंदर के एक मजबूत वहीवटीय माळखुं ऊभुं कर्युं अने सनदी सेवानी अंदर खास करीने वेलेस्लीना समयनी अंदर वेलेस्लीए पण एमां परिवर्तनो कर्या अने भारतीय युवानोने सनदी सेवामां नोकरी माटे फोर्ट विलियम कॉलेज कोलकाता नी अंदर स्थापवामां आवी। याद राखजो कोलकाता नी अंदर फोर्ट विलियम कॉलेज के जेमां अंग्रेजी में शिक्षण आपवानुं शुरू करवामां आव्युं हतुं। तो आ रीते भारत में एक एवो वर्ग उभो करवामां आव्यो के जे अंग्रेजों ने वहीवटीय माळखामां मददरूप थई शके। त्यार पछी के धीमे धीमे एमां पण परिवर्तन आव्युं जेम ईस्ट इंडिया कंपनी भारतीय लोकोने सीधी निमणूक आपती हती कर्मचारीओने હવે સૈન્યદીય સેવાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ભારતીય યુવાનોને જ નોકરીમાં નિમણૂક આપવામાં આવતી હતી। તો આની પાછળનો હેતુ શું હતો અંગ્રેજોનો કે ભારતીયો ઊંચા હોદ્દા ઉપર જઈ ન શકે એટલા માટે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ રાખવામાં આવી હતી। ત્યાર પછી કે કોર્નવોલિસ એને સ્પષ્ટપણે માનતો હતો કે ભારતીયો ઊંચા હોદ્દા માટે લાયક નથી, એમને અંગ્રેજોની સરખામણીમાં નિમ્ન કક્ષાના ગણતો હતો। ખાસ કરીને ન્યાયતંત્ર, પોલીસ, મહેસૂલ વિભાગ, કલેક્ટર આવા પદો ઉપર એ અંગ્રેજોની નિમણૂક કરતો હતો। ભારતીય લોકો આવા પદ ઉપર કામ કરી શકે નહીં, આવો એ સ્પષ્ટ માનતો હતો। ટૂંકમાં આખા વહીવટીય સનદીય સેવાના માળખાનો મુખ્ય ઉદ્દેશ એક જ હતો કે ભારતીય લોકોનું શોષણ કરવું। આ જે માળખું એ અંગ્રેજોના હિત માટે બનાવવામાં આવ્યું હતું, જોકે વિશ્વમાં એ પ્રસિદ્ધ થયું હતું, પરંતુ એનો મૂળ ઉદ્દેશ અંગ્રેજોનો હિત હતો, ભારતના ભોગે અંગ્રેજોનો વિકાસ કરવો, બ્રિટિશનો વિકાસ કરવો, સમૃદ્ધ બનવું, સંપત્તિ ભેગી કરવી, આ એનો મુખ્ય ઉદ્દેશ હતો। હવે એ જ રીતે લશ્કરની અંદર પણ તમે જોયું કે બ્રિટિશનું આ લશ્કર એ બ્રિટિશ શાસનનો ચોથો સ્તંભનો એક સ્તંભ માનવામાં આવે છે, કારણ કે લશ્કરની મદદથી બ્રિટિશે ભારત ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હતું। આ ઉપરાંત અન્ય કંપનીઓ સામે બ્રિટિશ કંપનીનું રક્ષણ પણ લશ્કરની મદદથી કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત એશિયા અને આફ્રિકાના દેશોની અંદર પણ બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના એ આ લશ્કરના મદદથી કરવામાં આવી હતી। તો એશિયા આફ્રિકાના દેશોમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના લશ્કરની મદદથી કરવામાં આવી હતી। હવે આ લશ્કર જે બ્રિટિશરો લશ્કર એ બ્રિટિશ
એની મદદથી અંગ્રેજોએ ભારતમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ત્યાર પછી તે કંપનીએ બ્રિટિશ કંપનીએ કે સેના ભારતીય સૈનિકોની બનેલી હતી, જે બ્રિટિશ કંપનીની સેના, બ્રિટિશ સામ્રાજ્યની સેના એ ભારતીય સૈનિકોથી બનેલી હતી. તો એની અંદર જોઈએ આપણે કે ભારતીય બ્રિટિશ સેના એ ભારતીય સૈનિકોની બનેલી હતી. કારણ ખાસ કરીને બ્રિટિશ સૈન્યની અંદર ઉત્તર પ્રદેશ બિહાર ના સૈનિકો હતા. તો કંપનીઓ સેનામાં સૈનિકો તરીકે જોડાયા. ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના યુવાનો કંપનીની સેનામાં જોડાયા. હવે આ સૈનિકો જે છે, કારણ કે બ્રિટિશ સૈન્ય આખો ભારતીય સૈનિકોનો બનેલો હતો, ભારતીયની સંખ્યા વધારે હતી, એની અંદર જોઈએ તો કંપનીના કે 1857ના સ્વતંત્ર સંગ્રામ પહેલા જે કંપની સૈન્ય હતું, બ્રિટિશર સૈન્ય હતું, એની અંદર ભારતીય સૈનિકોની સંખ્યા, એમાં કુલ સૈનિકો કેટલા હતા, તો 3,11,400 સૈનિકો બ્રિટિશ સૈન્યમાં હતા. તો આ એક મજબૂત સૈન્ય હતું. હવે એની અંદર 3,11,400 સૈનિકોની અંદર ભારતીય સૈનિકો કેટલા હતા, તો ભારતીય સૈનિકોની અંદર જોઈએ તો 2,65,900 સૈનિકો ભારતીય સૈનિકો હતા. હવે તમે વિચાર કરો કે આખો સૈન્ય મોટાભાગે ભારતીય સૈનિકોનું બનેલું હતું, પરંતુ આમાંથી માત્ર 2-3 સૈનિકો એવા હતા કે જે માસિક વેતન મેળવતા હતા, જેને હોદ્દો સુબેદાર તરીકેનો હતો, સુબેદાર કક્ષાનો હોદ્દો ધરાવતા માત્ર 3 સૈનિકોને માસિક વેતન મળતું હતું. હવે આપણે એવો વિચાર થાય, એક આશ્ચર્ય થાય કે 2,65,900 સૈનિકો જો ભારતમાં હોય તો આ અંગ્રેજો કેવી રીતે ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપી શકે. પણ સ્થાપ્યું, જે ભારતના લોકોની મૂર્ખતા એકતાના અભાવને કારણે. હવે ભારતીયોને સુબેદાર કક્ષાનો હોદ્દો ધરાવતા માત્ર 3 સૈનિકો હતા કે જેને માસિક વેતન મળતું હતું. ત્યાર પછી જોઈએ કે ભાઈ આ સૈન્યની અંદર ખાસ કરીને ભારતીય લશ્કરના જે સૈનિકો હતા એના ઉપર અંગ્રેજોનું નિયંત્રણ હતું. અંગ્રેજ અધિકારીઓ કે ઉચ્ચ હોદ્દા ઉપર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી હતી, અને ભારતીય સૈનિકોની નીચા કક્ષાના હોદ્દા ઉપર જ ભારતીય સૈનિકોને રાખવામાં આવતા હતા. આ પ્રકારે આખી લશ્કરી વ્યવસ્થા અંગ્રેજોએ બનાવેલી હતી. ત્યાર પછી કે ભારતીય સૈનિકો આ નીતિથી કે સ્પષ્ટ દેખાય કે અંગ્રેજોની નીતિ એ ભારતીયોનું શોષણ કરવાની હતી, તેમ છતાંય આપણે જાગૃત બની શકતા ન હતા. આટલો વિશાળ સૈન્યમાં ભારતીય સૈનિકો હોવા છતાં પણ અંગ્રેજો ભારતમાં શાસન કરતા હતા, ભારતનું આર્થિક રીતે શોષણ કરતા હતા, તેમ છતાં પણ
આપણે એની સામે કોઈ પગલા ભરી શકતા ન હતા. ઘણા બધા સૈનિકો એવા હતા કે જેને અંગ્રેજો દ્વારા સમયસર પગાર મળી જતો હતો અને એના કારણે અંગ્રેજ કે બ્રિટિશ સૈન્ય માટે કાર્ય કરતા હતા. ટાઈમે પગાર મળી જતો હતો. અંગ્રેજો જાણતા હતા કે જો આ સૈનિકોને ટાઈમ ટુ ટાઈમ પગાર મળી જાય તો એ આપણી સામે વિરોધ કરવાના નથી, જેના કારણે એમનું ઘર ચાલતું હતું, ગુજરાન ચાલતું હતું. એટલા માટે આવા સૈનિકો પણ અંગ્રેજો વિરુદ્ધ બોલતા ન હતા અને અંગ્રેજો માટે કામ કરતા હતા. તો આ પ્રકારની આખી જે શાસન વ્યવસ્થા હતી, લશ્કરી વ્યવસ્થા હતી, જેમાં ભારતીય સૈનિકોની સંખ્યા વધારે હોવા છતાં પણ અંગ્રેજો આપણા ઉપર શાસન કરતા હતા, રાજ કરતા હતા. કારણ કે ઊંચો હોદ્દા ઉપર અંગ્રેજોની નિમણૂક કરવામાં આવતી હતી, ભારતીય સૈનિકો ઉપર નિયંત્રણ મૂકવામાં આવેલા હતા, એમને ઊંચા હોદ્દા ઉપર જવા દેવામાં આવતા ન હતા. અને આ રીતે ભારતમાં આખું વિશાળ સામ્રાજ્ય ઊભું કરી અને 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું હતું. તો આ એની લશ્કર વ્યવસ્થા કે જેના દ્વારા, જેના બળ ઉપર અંગ્રેજોએ એશિયા, યુરોપ એટલે એશિયા અને આફ્રિકાના દેશો ઉપર સામ્રાજ્ય સ્થાપિત કર્યું, ભારતમાં પણ સામ્રાજ્ય સ્થાપિત કર્યું, અન્ય કંપનીઓ સામે પણ યુદ્ધો કર્યા અને બ્રિટિશ સરકારનું કંપનીનું રક્ષણ કર્યું. એ લશ્કરનું સ્થાન એ બ્રિટિશ સામ્રાજ્યમાં એક મહત્વનું સ્થાન હતું. તો આ રીતે લશ્કરી વ્યવસ્થા પણ અંગ્રેજો દ્વારા ભારતની અંદર બનાવવામાં આવી હતી, કારણ કે હવે સર્વોપરી બની ગયા હતા ભારતની અંદર. ત્યાર પછી દેશની અંદરૂની બાબતોને ધ્યાનમાં રાખી તમે જો અંગ્રેજોની આખું વહીવટી માળખું કેવું બનાવ્યું હતું, અંદરૂની બાબતોને ધ્યાનમાં રાખી અને પોલીસની પણ રચના કરી હતી, પોલીસ તંત્રની પણ રચના કરી હતી, એની આપણે અભ્યાસ આગળના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. ધન્યવાદ.